હેલો મિત્રો, વેલકમ ટુ કેડી એજ્યુકેશન. તો આજે આપણે વાત કરવાના છીએ બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓ વિશે. તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના નામ કેવી રીતે યાદ રાખી શકાય. તો આ વિડીયોને અંત સુધી જોજો. આ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુના બેલ બટનને દબાવી દેજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો તેની અંદર બનાસકાંઠાના કુલ 14 તાલુકા છે. બનાસકાંઠાના કુલ 14 તાલુકા કયા કયા? તો તેના આપણે નામ યાદ રાખવાની શોર્ટ ટ્રિક પહેલા જાણીશું. તો તેની અંદર છે શોર્ટ ટ્રિક, આપણે તમારે એક વાક્ય યાદ રાખી લેવાનું છે. ભાવ દાદા પાડી દીધા કા અથવા લાસુ, આ એક વાક્ય છે જે તમારે યાદ રાખી લેવાનું છે. તેના ઉપરથી બનાસકાંઠાના જિલ્લાના 14 તાલુકાઓ યાદ રહી જશે. તમે અહીંયા શબ્દો ગણી શકો છો કે તે પણ 14 છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને નવા બનેલા આ બે તાલુકાઓનો પણ અહીંયા સમાવેશ થયેલો છે. તો તેની અંદર નામ યાદ રાખવાની શોર્ટ ટ્રિક તો જાણી લીધી, તો હવે નામ યાદ કરી લઈએ. પહેલું નામ ભા. ભા એટલે કે એક તાલુકો ભાભર. બીજો વ એટલે વડગામ. દા, દાની અંદર ફરક છે કારણ કે અહીંયા એક દા દાંતીવાડા પણ થાય અને એક બીજો દા એટલે દાંતા પણ થાય. તો તેની અંદરથી તમે ગમે તે પણ લખી શકો છો. પહેલા દાંતીવાડા અથવા દાંતા. પા એટલે પાલનપુર. ડી એટલે ડીસા. બી એટલે દિયોદર. ધા એટલે ધાનેરા. કા એટલે કાંકરીચ. પ એટલે અમીરગઢ. થ એટલે થરાદ. વા એટલે વા. અને હવે આ બે નવા તાલુકાઓ કે જે લાખણી અને સુઈગામ, આ રીતે તમે 14 તાલુકાઓના નામ શોર્ટ ટ્રિક સાથે યાદ રાખી શકો છો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુના બેલ બટનને દબાવી દેજો, જેથી અમારા વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે.